તને શરદી છે રાઈટ મેબી હું તને પૂછતો નથી જણાવું છું શરદીમાં કેળા ન ખવાય એટલે જ તો ખાઉં છું હું કેળા ખાઈને આ હરામખોર શરદીને હરાવવા માંગુ છું તો હંમેશા સામા પાણી જ ગુજરાતી ભાષામાં તેને અવળસંડો કહેવાય બસ યાર મને તારી આ જ અદા સૌથી વધારે ગમે છે હું તને બહુ મિસ કરીશ યાર કેમ ક્યાંય ટૂરમાં જાય છે મમ્મી પપ્પા સાથે વોટ તું તો કહેતો હતો ને કે ઇન્ડિયા ને કંપની ને છોડીને ક્યારેય નહીં જાય કહ્યું હતું પણ અહીંયા ટકી રહેવાનું કોઈ ખાસ કારણ નથી અને એમ પણ મોટા ભાઈ કેનેડામાં વેલ સેટ છે તો પછી એકલો અહીંયા શું કરું પણ આપણી કંપનીને તારી જરૂર છે તું અને કંપની બંને એકબીજાના પર્યાય છો કેનેડા નથી જવાનો તમે રોજ મને ચોરીથી તાકો છો રાઈટ તાકવાનું કારણ જાણી શકો એજ કે તમારી પીઠ પાછળ કોઈ વધારાની આંખો તો નથી ને તમને વાંચવાનો ઘણો શોખ લાગે છે હા આવી છાયા પાણી અને બે ટાઈમનું ખાવાનું મળી જાય ને તો બસ વાંચતી જ રહું મને પણ વાંચવાનો ઘણો શોખ છે મને પણ નાનપણથી બહુ જ શોખ છે તમને પણ મને ગઈકાલથી જ તમને વાંચતા જોઈને ઓ રીયલી શું વાંચ્યું આ એકલવીર આખી વાંચી નાખી રાત્રે સૂતો જ નથી
તું કોઈ છોકરી પાછળ આટલો મોહન બની જશે મારા માન્યમાં નથી આવતું અને એ પણ લવ એટ ફર્સ્ટ સાઈટ આર યુ સિરિયસ અબાઉટ હર તું એવી છોકરી પાછળ સિરિયસ છો જેના વિશે કશું જાણતો નથી મારે જાણવું નથી તું એકવાર એનો પરિચય તો મેળવ એ કોણ છે શું કરે છે તને એ પણ નથી ખબર કે એ સિંગલ છે કે કોઈ આ વિપાશાનો શું મતલબ થાય પંજાબની બિયાસ નદી કહેવાય છે કે વશિષ્ઠ મુનિએ ત્યાં આપઘાત કરવા માટે ઝંપલાવ્યું ત્યારે નદીએ એને બચાવી લીધા હતા એટલા માટે વિપાશા નામ પડ્યું ઇન્ટરેસ્ટિંગ વિપાશા એક વાત પૂછું શું તું મારી જિંદગીમાં વાઈફ નહીં પણ લાઈફ બનીને આવીશ વોટ હું કે તું એકબીજા વિશે એક અક્ષર પણ જાણતા નથી અને તું આખી વાર્તા લખવા માંગે છે હા હું એવો જ છું મારે તારા વિશે કશું જ જાણવું નથી હું આઈટી કંપનીમાં જોબ કરું છું મને 3 લાખ રૂપિયા પગાર છે મમ્મી પપ્પા મોટા ભાઈ સાથે કેનેડા છે અને ગઈકાલ સુધી હું પણ કેનેડા જ જવાનો હતો શું તું મારું ભારતમાં રહેવાનું બાનું બનીશ પણ તું મારા વિશે કશું જ જાણતો નથી અને હું કશું જાણવું નથી તું મારી જિંદગીમાં આમ ને આમ આવીને મને જિંદગીભર સરપ્રાઈઝ આપતી રહે હર્ષ મને રસોઈ બનાવતા આવડતી નથી હું શીખી લઈશ પણ હું તારી જ્ઞાતિની નથી મમ્મી પપ્પાને હું સમજાવી લઈશ હર્ષ મને ઊંઘમાં ચાલવાની ટેવ છે હું સંભાળી લઈશ પણ એકવાર મને સાંભળતો ખરો તું મારી સાથે ડેટ પર આવીશ પ્લીઝ ના ના કહેતી હું તને લેવા આવીશ વિપાશા